विद्यार्थी मित्रों, आपणे धोरण 6 માં રિવિઝન માં શું કર્યો? પહેલો પાઠ કર્યો, હવે આપણે પાઠ બીજો કરશું, બરોબર છે? તમે લોકોએ જે ઓનલાઈન ભણ્યા, બરોબર છે, જેમ કે એપ્લિકેશન દ્વારા, બરોબર છે, વિડીયોમાં, એટલે શું થશે કે તમે ઓનલાઈન ભર્યા વિડીયો કોલિંગમાં, તેમાં તમે ઓનલાઈન આવ્યા હોય, નેટવર્ક પ્રોબ્લેમ શીખા હોય ના શીખા હોય, બરોબર છે, તો આપણે શું કરીએ છીએ, રિવિઝનમાં હવે આપણે વિડીયો તરીકે ભણીશું, બરોબર, વિડીયો કરીને. એટલે હવે તમે આપણે પાઠ બીજો પછી આહારના ઘટકો આપણે એ તો જોયું, ખોરાક, ખોરાક શું છે એ તો ખબર પડી, પણ હવે આપણે શું કરશું, આહારના ઘટકો. તો કે પ્રકરણ 1 આપણે એવા પદાર્થોની યાદી બનાવી હતી કે જેને આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા પદાર્થો, ખાદ્ય પદાર્થ વિશે આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા. ખોરાકમાં રોટલી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે, કે આ ઉપરાંત ભાત, સાંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે, બરાબર. શું છે તો કે આપણે પહેલાં જોયું કે આપણને ખોરાક ક્યાંથી મળશે, પણ હવે એના ઘટકો, ઘટકો એટલે શું કે શું હોય છે, તો કે ખોરાકમાં રોટલી, દાળ, ભાત, શાક, ઇડલી, માછલી, શાકભાજી વગેરે આપણે ખાઈએ છીએ. તો હવે પ્રવૃત્તિ 1, તો કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે. બીજા પદાર્થમાં દાળ અથવા તો માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણ કોષ્ટક 2.1 આપવામાં આવ્યા છે. પ્રકરણ 1 દર્શાવેલ પ્રવૃત્તિ 2 તમે દર્શાવેલી છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ, ખોરાકને પસંદ કરીએ, આ યાદીમાં કેટલાક અન્ય ખોરાક ઉમેરો તથા તેને કોષ્ટક 2.1 મુજબ બનાવો, બરાબર છે. જોઈએ તો કે ક્યારે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી, જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોય ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ. રસ્તામાં ઉપલબ્ધ હોય આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે છે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરના વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો કે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ શું હોય છે? તો કે આપણે જાણીએ જ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા તો વધારે પ્રકારની સામગ્રીથી બને છે, કે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મળે છે, બરાબર છે, આપણે જ છીએ, બરાબર. તો ચોખા હોય છે, તો કે ચોખામાંથી શું બને? તો કે ઇડલી બને, પછી ઢોકળા બની શકે, ભાત ખાઈ શકીએ, વઘારેલ ભાત કરી શકીએ છીએ, પછી ખીર બનાવી શકીએ છીએ. અલગ અલગ આપણે ઘટકો મેળવી શકીએ છીએ, બરાબર. વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થમાં હોય છે, બરાબર. તો કે આપણે એક જ છે, બટેકા છે, તો ખાલી બટેકાનું શાક જ નહીં બનાવતા, બાફેલા જ નહીં ખાતા, આપણે વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવી શકીએ છીએ. તો કે ક્ષેત્ર અને રાજ્ય, તો કે પંજાબમાં શું છે? તો કે મકાઈનો રોટલો, રાજમા, વાલના બીજ, તો કે સરસવનું શાક, દહીં અથવા તો દૂધ. પછી કે છે આંધ્રપ્રદેશમાં, તો કે ભાત, તુવેર દાળ અને રસમ. પછી કે છે કંદુર, કંદુર એટલે ટિંડોળા, છાશ, ઘી અને અથાણું. અને ગુજરાત, આપણે ગુજરાતમાં તો આપણને ખબર જ છે શું હોય, તો કે શાક હોય, દાળ હોય, ભાત હોય, બરાબર ને. અલગ અલગ પ્રકારની વાનગીઓ હોય છે જે આપણે જમતા હોય તે. હવે કે છે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલા આવશ્યકીય ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે? તો કે પોષક દ્રવ્યો કોને કહે છે? તો કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યકીય ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે? તો કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. તો કે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સમાયેલ છે જેની આપણા શરીરને આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થ આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? તો કે કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલ ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. ચાલો આપણે આ પરીક્ષણો કરીએ. તારણોને કોષ્ટક 2.2 નોંધો. તો કે આ પરીક્ષણો કરવા માટે તમે આયોડિન, કોપર સલ્ફેટ તથા પૌષ્ટિક સોડાના દ્રાવણો જરૂર પડશે. તમે કેટલીક ટેસ્ટ ટ્યુબ, કસનળી તથા તો ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. શું કહે છે? તો કે કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે શું? કે જે આપણે ખાતા હોય તે.
જે સોડામાં આપણે મળી એ સોડા બરાબર છે, પછી આપણે ઢોકળામાં નાખી ઢોસામાં નાખતા હોય આથો લેવા માંડે તે સોડા. હવે કે છે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. આ પરીક્ષણોથી મળેલ તારણોને કોષ્ટક 2.2માં લખી શકો છો. આ કોષ્ટકમાં કેટલી ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવે છે, તમારું પરીક્ષણ તેની ઉપર અથવા તો અન્ય હાથ ખાદ્ય પદાર્થ પર કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રાસાયણને ખાવાનો અથવા તો ચાવવાનો પ્રયાસ કરશો નહીં. શું કામે? કારણ કે એમાં સોડા છે બરાબર. તમને શું થશે, તમે એમાં બીમાર પડી શકો, પેટમાં દુખી શકે અથવા તો ખોરાક, એટલે શું થશે, ખોરાક તમે પચાવી શકશો નહીં. તો કે જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરી જોઈએ. તો કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં, તો કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શકરાના સ્વરૂપમાં હોય છે. જો કોઈ તો શું કહે છે, જો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીની અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટીચર આયોડિનના કેટલા ટીપા નાખો. પછી કહે છે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે. 100 ml પાણીમાં 100 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂર કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. તો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકાય. તો હવે પ્રવૃત્તિ 2 કહે છે, શું કહે છે, સ્ટાર્ચનું પરીક્ષણ. તો કે પરીક્ષણમાં તે ખાદ્ય પદાર્થ અથવા તો કાચી સામગ્રીની અલ્પ માત્રા લો, તેમાં 2-3 ટીપા દ્રાવણ આયોડિન દ્રાવણ નાખો. આપણને ખબર જ છે તો કે સ્ટાર્ચનું પણ છે. તો કે સ્ટાર્ચ કયા થાય, તો કે તમે કોઈ બી વસ્તુ છે એમાં તમારું શું થશે, તો કે રંગનો ફેરફાર થતો હોય તે. તો કે હવે કે છે તેમાં ઉમેરો. ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ. શું તમે ભૂરો કે કાળો રંગ થાય છે દેખાય છે, તો કે આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. જો એ કાળો કે ભૂરો રંગ થાય નહીં તો એ સ્ટાર્ચની હાજરી સૂચવતા નથી. તો કે આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તિત કરીને તપાસ કરો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે. તમારા તારણો કોષ્ટક 2.2માં લખો. તો હવે કે છે પ્રોટીનમાંનું પરીક્ષણ. તો હવે જોઈએ પ્રોટીનમાંનું પરીક્ષણ. તો કે પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. જો તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા તો પાવડર બનાવવાની જરૂરિયાત પડશે. તો કે ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર 1 સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં 10 ટીપા પાણીના ઉમેરો, બરાબર હલાવો. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણ તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણમાં નાખો. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તેમ શું જો તમે શું જોયું, તો કે શું ટેસ્ટ ટ્યુબમાં રહેલા પદાર્થ જાંબલી રંગના થઈ ગયા, તો કે જાંબલી રંગ ખાદ્ય પદાર્થના પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો. બરાબર, શું કહે છે, જો અહીંયા તમને કોષ્ટક આપ્યું છે 2.2, તો કે ખાદ્ય સામગ્રી તમે શું કરશો, આ કોઈ પણ સામગ્રી લેજો, તેમાં સ્ટાર્ચનું હાજર છે કે નહીં, પછી એમાં દૂધ છે, એમાં પ્રોટીન છે, આમાં ચરબી હોય, બરાબર છે. એટલે જેમાં સ્ટાર્ચનું હોય તમારે શું લખવાનું છે, હા કે ના, બરાબર, જે હોય તે લખજો, બાકીનું લખતા નહીં. હવે કહે છે ચરબી માટેનું પરીક્ષણ. તો કે ખાદ્ય સામગ્રીના અલ્પ માત્રા લો, તેને એક કાગળમાં વીંટીને છૂંદો ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. બરાબર છે, શું કહે છે કે ચરબીનું પરીક્ષણ, જે રીતે આપણે શેનું પરીક્ષણ કર્યું, તો કે ખાદ્ય સામગ્રીનું બધું પરીક્ષણ કર્યું, એ જ રીતે શેનું કરવાનું, તો કે એ રીતે આપણે ચરબીનું કરવાનું છે. એમાં સ્ટાર્ચ છે કે નહીં, બરાબર, આપણે સ્ટાર્ચ છે કે નહીં ખબર પડશે. કઈ રીતે, તો કે એ સામગ્રીનો કેવો રંગ થઈ જશે, તો કે એનો ભૂરો અથવા તો કાળો રંગ થઈ જશે. બરાબર છે, તો સ્ટાર્ચની હાજરી છે, નકર નથી. તો કે ચરબી માટેનું પરીક્ષણ છે એ આપણે શું કરશું, તો કે આના પછીના વિડીયોમાં કરશું, એટલે કે બુધવારના વિડીયોમાં આપણે શું કરશું, તો કે ચરબી માટેનું પરીક્ષણ કરશું. તો કે આજ માટે એટલું આપણે રાખીએ. બાકીનું જે છે આહારના ઘટકો એમાં શું કરશું, તો કે એમાં આપણે સમજીશું આગળ. બરાબર, તમને જે પ્રશ્ન ન સમજાય અથવા તો જે તમને કશું એમ થાય કે ભાઈ આ શું કહેવાય, શબ્દનો અર્થ શું થાય છે એ ખબર ન પડતી હોય, તો તમે મેસેજ અથવા તો ફોન કરીને પણ જણાવી શકો છો. બરાબર છે, અને દરેક વિદ્યાર્થી મિત્રો આજે શેનું પેપર, આજનું ગુજરાત ઇંગ્લિશનું પેપર છે, સારી રીતે બધાએ લખીને સબમિટ
કરી દેજો. બરાબર છે? તો આજ માટે આપણે આટલું રાખ્યું.